Varanivesharamaniyadarshanam Mandhasaruchirananambujam Pujitam suranarottamer muda Dharmanandanamaham vichintaye Preeti Prabhu Ma Sahaje Karave Upasanane Dradhata Karave Sadaguru Jivano Karjalanara Vandana tamone Guruji amara Vandana tamone Guruji amara Bolo Shri Ghanshyam Maharajani Jai Shri Hare Krishna Maharajani Jai श्री स्वामीनारायण भगवान की जय जय स्वामीनारायण अपने गई काले उत्तम मध्यम अने कनिष्ठ ज्ञान ना प्रकार अने वैराग्य ना प्रकार भजनानंद स्वामी महाराज ने प्रश्न पूछो लोयानो प्रथम लोयानु प्रथम वचनामृत छे क्रोधनो अने संपूर्ण सत्संग थई अनुभगत हवे आगळ मोटा शिवानंद स्वामी प्रश्न पूछे छे त्यार पछी मोटा शिवानंद स्वामीए प्रश्न पूछ्यो जे भगवाननो निश्चय तो संपूर्ण होय तो पण अंतरमा कृतार्थ पणु मनातु नथी तेनु शु कारण छे मोटा शिवानंद स्वामी प्रश्न पूछो हवे आपड़ा संप्रदाय में एवं कहे छे चार शिवानंद स्वामी हता मोटा शिवानंद स्वामी प्रश्न पूछे छे अर्थात नाना शिवानंद स्वामी पण हशे आ मोटा शिवानंद स्वामी नो बहु उल्लेख ओछी जगह जोवा मळे छे परंतु मोटा शिवानंद स्वामी वचनामृत में घणा बधा प्रश्न पूछेला छे मोटा शिवानंद स्वामी महाराज नी आज्ञा थी अभ्यास करता था भागवत नो एमने जरे भागवत नो पंचम स्कंध भणवानो पूरो थयो त्यारे पूजन करवा गया महाराजनो आजे पण एवुं छे काशीमां के जारे कोई ग्रंथ पूर्ण थाय के जारे ग्रंथनो कोई प्रारंभ थाय त्यारे जे कोई पंडित पासे एमने पाठ लेवाना होय भणवानुं होय तेरा सौ प्रथम जेमनी पासे भणवानो छे ये अध्यापक नु पूजन करवामां आवे छे ग्रंथनु पण पूजन करवामां आवे छे अने ग्रंथनु पूर्णाहुति थाय त्यारे ग्रंथनु पाछु पूजन करवामां आवे छे अने पंडितजीनु पण पूजन करवामां आवे छे आजे पण आपणा लोयाधाम परिवारमां पूज्यपद गुरुजीनी आज्ञाथी संतो संस्कृत नो अभ्यास करता हुए के संगीत नो अभ्यास करता हुए तो पन संतो ग्रंथ नो पन पूजन करे छे ठाकुर जी नो पूजन पन करे छे गुरु जी नो पूजन करे छे पछी भणवानो अभ्यास चालू करे छे
અને પૂર્ણ થાય ત્યારે પણ ગુરુજીને કહે છે કે ગુરુજી મારે આજે લઘુ સિદ્ધાંત પૂરી થઈ છે, આજે મારે સિદ્ધાંત પૂરી થઈ છે, ત્યારે પણ ગુરુજીના આશીર્વાદ લેવા જતા હોય છે. હવે સ્વામીને પંચમ સ્કંધ ભણવાનો પૂરો થયો ત્યારે મહારાજનું પૂજન કરવા ગયા હતા. સાથે એમની સાથે પ્રસાદાનંદ સ્વામી હતા. અને પ્રસાદાનંદ સ્વામી એના મોટા શિવાનંદ સ્વામી, એ બેના ગુરુ નિત્યાનંદ સ્વામી અને આત્માનંદ સ્વામી હતા. એટલે મહારાજનું જ્યારે પૂજન કરવા ગયા ત્યારે એમના જે ગુરુ હતા એમને પણ બોલાવવામાં આવ્યા, નિત્યાનંદ સ્વામી અને આત્માનંદ સ્વામી. એમની પાસે આ બે સંતો અભ્યાસ કરતા હતા. પછી મહારાજે એ બે સંતો જે ભણતા હતા એમની પણ પૂજા કરી, અને સાથે સાથે નિત્યાનંદ સ્વામીને પણ અને આત્માનંદ સ્વામીને પણ પૂજા કરી. મહારાજે પછી જે ચંદન કપાળમાં લગાવ્યું હતું સંતોએ મોટા શિવાનંદ સ્વામી, પછી મહારાજે લૂછીને એ જે લૂછેલું વસ્ત્ર હતું એ રાજી થઈને શિવાનંદ સ્વામીને આપ્યું. અને આ મોટા શિવાનંદ સ્વામીને પણ સદગુરુ કરેલા મહારાજે. એ શિવાનંદ સ્વામીનો પ્રશ્ન છે કે મહારાજ, ભગવાનનો નિશ્ચય તો સંપૂર્ણ તો હોય તો પણ અંતરમાં કૃતાર્થપણું મનાતું નથી, તેનું શું કારણ છે? સાચી વાત છે, આપણને ભગવાન મનાય જાય કે ભગવાન સ્વામિનારાયણ છે, સર્વોપરી છે, સર્વકર્તા છે, હર્તા છે, ધરતા છે, બધું જ મનાય છે, છતાં પણ આપણે ભજન ભક્તિ કરતા હોઈએ, ધર્મ જ્ઞાન વૈરાગ્ય બધું જ પાળતા હોઈએ, છતાં પણ ભગવાનનો મહિમાનો કેફ, ભગવાનનો આઠે પહર કેફ, અને આ પૂજ્યપદ ગુરુજી જેવા મોટા સાધુ મળેલા હોય અને આ સંતોને હરિભક્તો મળેલા હોય તો એ અંતરમાં સારું કૃતાર્થપણું કેમ નહીં મનાતું? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે કામ, ક્રોધ, લોભ, સ્વાદ, સ્નેહ, માન ઇત્યાદિક જે શત્રુ તેણે કરીને જેનું અંતકરણ દગ્ધ વર્તતું હોય ને તેને નિશ્ચય હોય તો પણ પોતાને કૃતાર્થ માને નહીં. કેટલો મહારાજ સરસ ઉત્તર કર્યો કે જેના હૃદયમાં કામ, ક્રોધ, લોભ, સ્વાદ, સ્નેહ, માન ઇત્યાદિક શત્રુ કરીને ઇત્યાદિક શત્રુ તેણે કરીને જેનું અંતકરણ દગ્ધ, એટલે અંતકરણ દગ્ધ એટલે આ તો બહુધા મને કરીને લેવાનું. એટલે અંતકરણ ચાર છે, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. અંતકરણ એટલે વિશેષ કરીને એ મન લેવાનું. અંતકરણ એટલે જ્ઞાન છે, સુખ છે, દુઃખ છે એ વગેરેના અનુભવનું સાધન. એની અલગ અલગ ક્રિયાને આધારે એના ચાર વિભાગ પડતા હોય છે. મન એટલે જેના વડે સંકલ્પ વિકલ્પ થાય, બુદ્ધિ જેના વડે નિશ્ચય અને સંશય અને તર્ક થાય, અને ચિત્ત જેના વડે ચિંતવન થાય, અહંકાર જેના વડે અહમવૃત્તિ થાય. અરે મહારાજ કહે છે કે ભગવાનનો નિશ્ચય તો સંપૂર્ણ હોય પણ અંતરમાં કૃતાર્થપણું નથી મનાતું, તેનું કારણ એ છે કે કામ, ક્રોધ, લોભ, સ્વાદ, સ્નેહ એ છે તેણે કરીને અંતકરણ દગ્ધ વર્તતું હોય, એટલે અંતકરણમાં સુખ ના આવે. કેમ? એ પીડાતા હોય. ભગવાનને જાણીએ છીએ, સાધન કરીએ છીએ, છતાં પણ પીડાતા હોય. એ પીડાને કારણે એના અંતરમાં કૃતાર્થ પણ ના મનાય. ક્યારે ના મનાય ભક્તો? આજે આપણે ભગવાનની મૂર્તિને સામું જોતા રહ્યા અને તિલ ચિહ્નનું ધ્યાન કરતા રહેતા હોઈએ અને મહારાજની મૂર્તિની સામું જોઈએ, છતાં પણ આપણને અંતરમાં એવું થાય કે સારું, મને સુખ નથી આવતું, મને સુખ નથી આવતું, મને સુખ નથી આવતું, મને સુખ નથી આવતું, તો કંઈક આપણા અંતકરણના શત્રુ પીડતા હશે ભક્તો. ક્યાંક આપણે કામમાં લેવાયેલો છું, ક્યાંક આપણે ક્રોધ કરી બેઠતા હશું, ક્યાંક આપણને લોભ હશે,
ક્યાંક આપણને માન માન મોટપ લેવાની ઈચ્છા હશે, ક્યાંક આપણે રસાસ્વાદમાં ફસાણા હશું. એને કરીને વાલા ભક્તો મન છે ને આકુળ વ્યાકુળ બહુ થાય અને આપણને ભગવાનની મૂર્તિનું સુખ પણ ના આવવા દે. પૂજ્યપદ ગુરુજીની આજ્ઞાનું પાલન કરવામાં પણ સુખ ના આવવા દે. એટલે આપણને એવું કૃતાર્થપણું અંદર હૃદયમાં અહોપણું ના થાય કે આટલા મોટા મહારાજ મળ્યા, આટલા મોટા પૂજ્યપાદ ગુરુજી મળ્યા, આટલા મોટા દાદા ગુરુજી મળ્યા, આટલા મોટા આધારાનંદ સ્વામી મળ્યા અને આટલા મોટા વૈકુંઠ ચરણ સ્વામી મળ્યા અને આટલા મોટા નારાયણ સ્વરૂપ સ્વામી મળ્યા અને આટલા મોટા હરિપ્રિયદાસજી સ્વામી મળ્યા, એનું અંતરમાં કેફ નથી રહેતો. એનું કારણ આપણને અંતઃશત્રુ પીડતા હોય છે. એ અંતઃશત્રુ ત્યારે જ બંધ થાય એના પ્રશ્નના ઉત્તરમાં આગળ મહારાજ એવું કહે છે. પછી નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, એ કામાદિક શત્રુને ટાળ્યાનો શો ઉપાય છે? આના જ એ કામાદિક શત્રુને ટાળ્યાનો શો ઉપાય છે? નિત્યાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો છે. હવે આ નિત્યાનંદ સ્વામીને થોડીક હું ડિટેલ આપી દઉં છું. આ નિત્યાનંદ સ્વામી લખનૌ પાસે દત્યા ગામ છે એ ગામના વતની પૂજ્ય સ્વામી હતા. એમનું પૂર્વાશ્રમમાં નામ હતું દીનમણી શર્મા. નાનપણથી જ વિદ્યાભ્યાસમાં રૂચિવાળા હતા અને કાશી જઈને શાસ્ત્રોનો ખૂબ ગહન અભ્યાસ કરતા હતા સ્વામી. પણ સ્વામી પૂર્વાશ્રમથી જ મુમુક્ષુ હોવાથી કેવળ શાસ્ત્ર અભ્યાસ ઈશ્વર પ્રાપ્તિ માટે પૂરતો નહોતો જાણતા, પણ ઈશ્વરની પ્રાપ્તિ માટે અભ્યાસના બહાને ભગવાનની શોધમાં પણ સ્વામી નીકળી ગયા હતા. સ્વામી ભગવાનની શોધમાં નીકળતા મહારાજ જ્યારે ઊંઝા ગામમાં ભક્તજનોને દર્શનનું સુખ આપતા હતા ત્યાં સ્વામી ઊંઝા ગામમાં મહારાજના દર્શન થયા અને દર્શન થતાં પૂર્વેની ઓળખાણથી જ ભગવાનપણાનો સ્વામીને નિશ્ચય થયો. બે જ એવા મેં તો આખ્યાન સાંભળ્યા છે કે મહારાજને જોઈને દંત પંક્તિ જોઈને ભગવાનનો નિશ્ચય થયો એવા નિત્યાનંદ સ્વામી, મહારાજની ચાલ જોઈને નિશ્ચય થયો એવા પૂર્ણાનંદ સ્વામી. હવે ભગવાનપણાનો નિશ્ચય થયો એટલે પછી મહારાજ પાસે જ રોકાઈ ગયા. પછી મહારાજે એમને મેઘપુર ગામમાં મહારાજે એમને ભાગવતી દીક્ષા આપી અને દીનમણી શર્મામાંથી મહારાજે એમને નિત્યાનંદ સ્વામી એવું નામ રાખ્યું. સ્વામી તો ખૂબ પ્રતિભાવાન હતા, બુદ્ધિશાળી હતા, પૂર્વે શાસ્ત્રનો ગહન અભ્યાસ કરેલો હતો. એટલે મહારાજે કીધું કે તમે હજી પણ વધારે અભ્યાસ શાસ્ત્રનો કરો. એટલે સ્વામી બુદ્ધિશાળી હોવાથી મહારાજે એમને વધુ અભ્યાસ કરાવ્યો. એઓ પોતાની બુદ્ધિ પ્રતિભાથી વડોદરામાં ગાયકવાડની સભામાં, જૂનાગઢમાં નવાબની સભામાં, અમદાવાદની સભામાં સામા પક્ષને પરાસ્ત કરી મહારાજ અને સંપ્રદાયનું ગૌરવ વધાર્યું હતું સ્વામીએ. અને મહારાજનો નિશ્ચય જો સર્વોપરિ નિશ્ચય નિત્યાનંદ સ્વામીને હતો. અને આ ઉપરાંત વંચનામૃતનું સંપાદન કરવામાં નિત્યાનંદ સ્વામી પણ, ચાર જે સદગુરુ હતા એમાંથી એક નિત્યાનંદ સ્વામી પણ હતા. એમને ઘણા બધા ગ્રંથો પણ સ્વામીએ રચ્યા છે, આજે પણ એ પ્રાપ્ત થાય છે. હરિદિગ્વિજય છે. હવે સ્વામી એવું પૂછે છે, એ કામાદિક શત્રુને ટાળ્યાનો શો ઉપાય છે મહારાજ? આગળ મોટા શિવાન સ્વામી પ્રશ્ન પૂછ્યો હતો. મહારાજે કીધું કે અંતકરણમાં જે શત્રુ છે એ પીડતા હોય છે, તેના કારણે એને સુખ નથી આવતું અને અને એને અહોપણું એને કૃતાર્થપણું નથી મનાતું. પછી એને લગતે તરત જ નિત્યાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો હતો, મહારાજ એ કામાદિક શત્રુ તમે કીધા એને ટાળ્યાનો શો ઉપાય છે મહારાજ? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એ કામાદિક શત્રુ તો ટળે જો એને ઉપર નિર્દય થકો દંડ દેવાને તત્પર રહે.
कई रीते तो जेम धर्म राजा छे ते पापी ने मारवाने अर्थे दंड लेने रात दिवस तैयार रहे छे तेम इंद्रियो कुमार्गे चाले तो इंद्रियो ने दंड दे अने अंतकरण कुमार्गे चाले तो अंतकरण ने दंड दे तेमा इंद्रियो ने कृच चांद्रायने करीने दंड दे अने अंतकरण ने विचार करीने दंड दे तो एक कामादिक शत्रुनो नाश थई जाय अने पोताने भगवानना निश्चय करीने संपूर्ण कृतार्थ माने केटलो महाराजे उपाय सरस कही दीधो के एक कामादिक शत्रु तो टळे तो जो एनी पर दंड दे तो नकर नहीं दंड विना कोई कार्य सिद्ध थाय थाय क्यारे ना थाय आपणे नकरा महाराज ने राजी करवा माटे कोई आपणे इंद्रियो अंतकरणने दाबीने न राखीए अने आपणे मन फावे एम वर्तीए तो भगवाननुं सुख आवनुं छे भक्तो नथी आवानुं एटले तो भगवाने नियम बंधाव्या छे एटले तो पंचवर्तमान छे पंचवर्तमान रहे तो सुख थाय आपणने महाराज वचनामृतमां कहे छे કે દુઃખ ક્યારે આવે છે ક્યાંક આપણે ભગવાનની આજ્ઞાનું ભગવાનની આજ્ઞાની અને ભગવાનની મરજીને નથી જાણે ત્યાં દુઃખ આવે છે જ્યાં આજ્ઞા લોપ કરી હોય ને ત્યાં દુઃખ આવતું હોય છે જ્યાં ભગવાનની મરજીને ભગવાનની રુચિને પૂજ્યપાદ ગુરુજીની રુચિને આપણી પરંપરાની રુચિને આપણા પરંપરાના સિદ્ધાંતોને આપણી પરંપરાને વાતોને આપણે નથી જાણતા અને બીજું ત્રીજું જાણતા હોય છે ત્યારે અંતકરણમાં દુઃખ આવતું હોય છે વાલા ભક્તો ત્યારે આપણને અંતકરણના શત્રુ ઇન્દ્રિયોના શત્રુ ખૂબ પીડતા હોય છે તેના કારણે હૃદયમાં અહો પણ નથી આવતું ભગવાનને માની લઈએ છીએ છતાં પણ અંતરમાં સુખ નથી આવતું ક્યારે અને આ કામ ક્રોધ લોભ તમને ખબર છે ને એક એક એવા છે કે ભગવાનમાંથી પાડતા હોય છે ભગવાનમાંથી પાડતા હોય છે કોઈ દી સુખ આવા જ ના દે ને કોઈ દી સુખ ના આવા દે તમને ક્યાં એટલે ક્યાંય ના આવા દે મહારાજ જ્યારે નંદ સંતોને હરિભક્તિની સભા કરીને બેઠા હતા ત્યારે મહારાજે એમ વાત કરી કે જ્યારે અંતરમાં કામાદિકના સંકલ્પ વિકલ્પ થાય ને ત્યારે ભગવાનને તથા મોટા મોટા એકાંતિક સાધુને તથા મોટા મોટા એકાંતિક હરિજનને સંભાળવા એટલે રક્ષા કરવા દોડી જાય એટલે કામાદિક જે શત્રુ છે નાસી પણ જાય જેમ કોઈકને ચોર લૂંટતા હોય ત્યારે તે બકરો પાડે ને ત્યારે બીજા લોક દોડી આવે એટલે ચોર મૂકીને નાસી જાય તેમ એમ જ્યારે આપણને આ બધા શત્રુઓ પીડતા હોય ને ત્યારે આપણે મોટા મોટા સાધુને યાદ કરવા મહારાજને યાદ કરવા વતનામૃતમાં આગળ આવશે લોયાના જ છઠ્ઠા વતનમાં આવશે કે જ્યારે આપણને એવું થાય ત્યારે ઉચ્ચ સ્વરે સ્વામિનારાયણ 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 મુક્તાનંદ સ્વામી જેવા સાધુને યાદ કરવા ઉચ્ચ સ્વરે એમનું નામ સંકીર્તન કરવું તારે જે અંધકારના ઇન્દ્રિયાના જે શત્રુ છે પીડતા બંધ થઈ જાય છે અને નકરતા કામ ક્રોધ કાંઈ લોભ સ્વાદ કાંઈ તમે જોવો છો આગળની મેં કથામાં જણાવ્યું હતું કે કામે કરીને કેટલા પરાસ્ત થયેલા છે લોભે કરીને કેટલા પરાસ્ત થયેલા છે માને કરીને કેટલા પરાસ્ત થયેલા છે કેટલા પરાસ્ત થયેલા સ્વાદે કરીને વિસનગરના રામેશ્વરે ભાવસાર પાનાચંદને પૂછ્યું કે વડનગરમાં શ્રી ગુરુ સ્વામીએ દેહ મેળ્યો તે કયા ધામમાં ગયા હશે એટલે વિસનગર રામેશ્વર હતા એ રામેશ્વરે ભાવસાર જે પાનાચંદ હતા એને પૂછ્યું કે આપણે જે શ્રી ગુરુ સ્વામી હતા એમણે દેહ મેલો એ કયા ધામમાં ગયા છે અને પાનાચંદ સમાધિનિષ્ઠ હતા એટલે વિસનગર રામેશ્વર કીધું કે તમે સમાધિમાં જઈને જુઓ ને કે આપણે શ્રી ગુરુ સ્વામી હતા એ ખૂબ ભજન ભક્તિવાળા હતા મહારાજના નિશ્ચયવાળા હતા મહારાજની ભક્તિવાળા હતા શાસ્ત્રોના અર્થને જાણનારા હતા અને મહારાજને રાજી કરવા ઘણું બધી એમને સેવા પર ઘણી બધી સેવા કરી
એટલે પછી રામેશ્વરના કહેવાથી ભાવસરના ભાવસર પાનાચંદે સમાધિ કરીને જોયું, પણ કોઈ જગ્યાએ વૈકુંઠમાં, ગોલોકમાં, શ્વેતદ્વીપમાં, અક્ષરધામમાં, બધી જગ્યાએ પાનાચંદે સમાધિ કરીને જોયું, પણ કોઈ જગ્યાએ શ્રી ગુરુસ્વામી જોવા ના મળ્યા. પછી સમાધિમાંથી બહાર નીકળ્યા પાનાચંદ શેઠ, પછી નીકળ્યા અને કીધું રામેશ્વરને કે મેં તો કોઈ ધામમાં શ્રી ગુરુસ્વામીને જોયા નહીં. તો રામેશ્વર કે ભગત, એ તો બહુ મહામુક્ત હતા અને મહારાજની ખૂબ સેવા કરી છે અને મહારાજનો નિશ્ચય પણ હતો, મહારાજને સર્વોપરી જાણતા હતા, તો એ મહામુક્ત હતા અને ક્યાંય રહે તેવા નહોતા, તે ક્યાં ગયા? પછી પાનાચંદે કહ્યું કે આજે જ અક્ષરધામમાં આવ્યા. પછી ફરી વાર જોયું કે હજી આજે જ અક્ષરધામમાં આવ્યા. તો રામેશ્વરે કીધું કે 5 દિવસથી દેહ મેલો છે, જો આજે જ કેમ અક્ષરધામમાં પહોંચ્યા? તો 4 દિવસ ક્યાં ગયા હતા? બાકીના 4 દિવસ, 4-5 દિવસ જે હતા એ ક્યાં ગયા હતા સ્વામી? ત્યારે રામેશ્વર કહ્યું છે 5 દિવસ ક્યાં ગયા હતા? ત્યારે પાનાચંદે કીધું કે કંઈક રસાશક્તિ હતી ને, તે સારું બારણે, ધામના બારણે બહાર બેસાડ્યા હતા. ક્યાં બેસાડ્યા હતા? ધામને બારણે બહાર બેસાડ્યા હતા. બોલો, મહામુક્ત હતા, ભગવાન સ્વામિનારાયણનો સર્વોપરી નિશ્ચય હતો, પણ ના કીધું કે આ કામ, ક્રોધ, સ્વાદ, માન છે ને, એને કરે અંતકરણ છે ને દગ્ધ વર્તે, કૃતાર્થ પણ પોતાને માને નહીં. તો ભગવાનના ધામને બેઠો હોય ને તોય ભગવાનના ધામમાં ના જાય, કે એને કરી પૂર્ણપણું ના મનાય, એટલે તો બધું છોડવાનું કીધું છે મહારાજે. એટલા માટે મહારાજે બધું છોડવાનું કીધું છે. એટલે તો મહારાજે ઉત્તર કર્યો કે આ જે કામાદિક શત્રુ છે એ તો ટળે એની ઉપર નિર્દય થકો દંડ દે, જેમ ધર્મરાજા છે તે પાપી મારવાના થકો દંડ દે છે રાત્રે દિવસ. આ જે ધર્મરાજાનું કામ શું? જે કુમાર્ગે ચાલી એને દંડ જ દેવાનું? પણ આ જગતને કાંઈ ખબર છે કે મારું શું પદ થવાનું છે? એમાં નહીં ખબર, કંઈ ખબર છે? કંઈ નથી ખબર. પણ જ્યારે આવશે સમય ત્યારે એને ખબર પડશે. એટલે મહારાજે કીધું કે નિયમ ધર્મમાં રહેવું, અને કામાદિક શત્રુ પીડતા હોય ને તો એને મોટા સાધુ આગળ કહીને એ દોષને ટાળવાના સાધન કરવા. હા, પાછું સાધનનું પાછું માન આવી જાય ભક્તો, સાધન કરતા હોય ને, કોઈક 11,000 જનમંગલના પાઠ કરતા હોય, કોઈ 11,000 વંદના પાઠ કરતા હોય, એનું પણ માન આવી જાય. અને પાછું પોતે તો ના કહે એવું કે મેં 11,000 વંદનનો પાઠ કર્યા, આપણે આમ હામે ના કહે એટલે બીજા દ્વારા કહેવરાવે કે સંતોને કહ્યું છે કે મારે 11,000 વંદના પાઠ પૂરા થયા છે, એટલે કહેવું જોઈએ. પણ એની મેં તો ખબર તો પડી જ જતી હોય ને. આજે તમે સતત 1 વર્ષ સુધી ભગવત વચનામૃતના પાઠ કરતા હો, જનમંગલના પાઠ કરતા હો, ભક્ત ચિંતામણીના પાઠ કરતા હો, કે વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરતા હો, તો ખબર પડી જાય કે ના ખબર પડી જાય? પણ 1 દિવસ બેહે અને 364 દિવસ ના બેહે તો હું આ જીવ મૂરખ હશે, નહીં સમજી શકે, એનું પણ માન આવતું હોય છે. એટલે આ બધા જે અંતકરણ પીડતા હોય છે ને, એ ભગવાન આપણને મળ્યા છે, પૂજ્યપાદ ગુરુજી મળ્યા છે, એનું સુખ નથી આવ દેતું. તો ભગવાનના ધામમાં બાર બેઠો રહે, પણ ભગવાનના ધામમાં ના જાય. એટલા માટે મહારાજ કહે છે એને ધર્મરાજા છે, એ પાપી મારવાના અર્થે દંડ લઈને રાત દિવસ તૈયાર રહે છે, એમ ઇન્દ્રિયો જ્યારે કુમાર્ગે ચાલે ને ત્યારે ઇન્દ્રિયોને દંડ દેવો, આંખ જ્યારે બીજું કંઈ જોવાનું ઈચ્છે, કાન બીજું કંઈ સાંભળવાનું ઈચ્છે, કે સ્વાદ બીજું ત્રીજું ખાવાનું ઈચ્છે, કે માન ઈચ્છે કે મારું સત્કાર થાય, મારું સન્માન થાય, મારી વાહ વાહ થાય, મારા વખાણ થાય, મને 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 એટલો મોટો કે આખી સભામાં મને મોટેરો કરે,
પણ અત્યારે મોટે રથામાં માલ છે ને ક્યાંય નથી, પણ જ્યારે સમય આવે ને ભક્તો ત્યારે બધું ઓટોમેટિક નાના પાઈ જાય. એટલે આ ઇન્દ્રિયો જ્યારે કુમાર્ગે ચાલે તો મહારાજ કે ઇન્દ્રિયોને દંડ દે. સાંભળવાની ઈચ્છા થાય તો કહેવાનું ભગવાન મહારાજને કીર્તન સાંભળો, બીજું ત્રીજું તું ના સાંભળીશ. હા, એ પણ વાત સાંભળી જોઈએ, જ્યારે સત્સંગના હિતાર્થે કે સત્સંગના વૃદ્ધિના અર્થે કંઈક પ્રોગ્રામ કરવો હોય કે કંઈક આયોજન કરવું હોય તેના માટે એક સારું આયોજન કરીને પણ કરવું પડતું હોય. એનો અર્થ નથી કે એમાં જગત આખું પરિવર્તનશીલ છે. તો જો જગત પરિવર્તનશીલ છે, એના આધારે મુમુક્ષનું ઘડતર કરવામાં ના આવે અને એના આધારે એને જ્ઞાન આપવામાં ના આવે અને એના આધારે ભક્તિનું જ્ઞાન આપવામાં ના આવે તો મુમુક્ષને ભગવાનની મૂર્તિને સદગુરુની આજ્ઞાનું પાલન કરવામાં એને તાણ ના રહે. એટલે તો પૂજ્યપાદ ગુરુજી, તમે જુઓ, તમને આજે પૂજ્યપાદ ગુરુજીના જીવનમાં તમને એવું ક્યારેય નહીં જોવા મળે ના કે પૂજ્યપાદ ગુરુજી ઈસવીસન 1958માં પ્રગટ થયા છે. તો આજે નાના નાના સાધક હશે ને, નાના નામનો હું તો કહું, કંડારી ગુરુકુળમાં ભણનારો વિદ્યાર્થી 5મા ધોરણમાં છે કે SSP નાવલી ગુરુકુળમાં નાનો સિનિયર કેજી કે જુનિયર કેજીનો છોકરો, નાનો આ તો આપણે તો જોઈએ છીએ, પ્રત્યક્ષ જોઈએ છીએ આપણે પ્રત્યક્ષ, કે નાનામાં નાનો છોકરો હોય કે મોટા મોટા વ્યક્તિ હોય એની સાથે પૂજ્યપદ ગુરુજી એના જેવા થઈ જાય, નગર એના જેવું થવું અઘરું ને. નકર આપણે આખી જિંદગી આ દુનિયાના માણસ શું ઈચ્છે, બધા મારા જેવા થાય, શું ઈચ્છે? હું કહું એમ કરે, હું આવે. પૂજ્ય નિષ્કામ સ્વામી ગયા શનિવારે કથામાં નહોતું કીધું કે હું આય ઊભો રહી, એ ઊભો જ રહી, આડો ક્યારેય ના થાય. જે ઊભો હોય ને એ જ આડો હાલે, જે ઊભો હોય ને એ જ આડો હાલે. એટલે પૂજ્યપદ ગુરુજીના જીવનમાં તમે ક્યારેય નહીં જોયું હોય કે ક્યારેય એમને સામેવાળા વ્યક્તિની ઈચ્છા પ્રમાણે કંઈ પણ ગુરુજી ન કર્યું હોય. પૂજ્યપદ ગુરુજીની એવું છે જ એમના જીવનમાં, એમના વર્તનમાં, એમની સાધુતામાં ક્યારે એમનાથી કોઈ જીવ દુખ્યો થાય અને કોઈ અંતકરણ કે ઇન્દ્રિયોથી પીડાતો મુમુક્ષુ હોય એમની પાસે આવે અને સુખ્ય ન થાય એવું મેં કોઈ દી સાંભળ્યું નથી. હા, પૂજ્યપદ ગુરુજી એને ઉપાય બતાવે પછી એ એક્સેપ્ટ ના કરે અને એ પ્રમાણે ના ચાલી તો મુમુક્ષુનો પ્રોબ્લેમ છે, સદગુરુનો કોઈ પ્રોબ્લેમ નથી. સદગુરુ તો એમને તો માર્ગદર્શન આપી દેતા હોય છે, પછી એના આધારે ચાલુ એ તો મુમુક્ષુનો ધર્મ છે. નકર તો એવાય ઘણા મુમુક્ષુ હોય ભક્તો કે અમે તો આવ્યા હતા ગુરુજી પાસે, ગુરુજી પાસે આવી ઈચ્છા લઈને આવ્યા હતા, એટલા મોટા સદગુરુ છે તો અમને એ બધું ટાળી ના દેવું જોઈએ. એટલે ભાઈ, એટલે તો સદગુરુ ટાળવા માટે તમને પ્રયત્ન બતાવે, તમને સાધન બતાવે છે કે એ છે કે તમે ભજન કરો, એટલા વંદુના પાઠ કરો, એટલા જન્મંગલના પાઠ કરો, વચનામૃતના પાઠ કરો, એકવાર શનિવારે સભામાં આવો, વચનામૃત વાંચો, સ્વામીની વાતો વાંચો, કલ્યાણ કણિકા વાંચો, એ તો નિયમ આપે છે તમને. પણ નિયમ ના કરે અને આજ્ઞા ના પાડે અને કામ ક્રોધાથી એમ જીતાય. મારા વચનામૃતમાં કહે છે પુરુષ પ્રયત્ન કરે ને ત્યારે ભગવાનની કૃપા થાય છે, સારંગપુરના 11મામાં. તો પ્રયત્ન જ નથી કરવો, પ્રયત્નનો કોઈ દાખલો જ નથી કરવો તો ભગવાનને પૂજ્યપદ ગુરુજી જેવા મોટા સંતની ક્યારે કૃપા થાય? એમને એમ નથી થતી વાલા ભક્તો, એ કૃપા ત્યારે થતી હોય છે કંઈક એમના અર્થે અને એ જેમ કહે એમ કર્યા કરે તો કૃપા થાય, નકર કંઈ ના થાય. નકર તો એવાય હોય ઘણા કે સદગુરુની આજ્ઞામાં કઈ રીતે મારું પણ ધાર્યું થાય અને સદગુરુનું પણ ધાર્યું થાય એવું પણ હોય છે. જો વ્યવહારિક પાસા અલગ છે અને આધ્યાત્મિક પાસા અલગ છે, એ બે પાસામાં બંધ બેસતું કરવું પડતું હોય છે. પરંતુ જ્યારે મોક્ષની વાત આવતી હોય છે ને ભક્તો, મોક્ષની વાત ત્યાં સદગુરુની વાત છે ને, પૂજ્યપાદ ગુરુજીની વાત હોય, દાદા ગુરુજીની વાત, અત્યારે દાદા ગુરુજી પ્રગટ જ છે, મુક્તાન સ્વયં પ્રગટ જ છે,
એ પૂજ્યપાદ ગુરુજી કહેતા હોય ને ત્યારે મોક્ષની વાત તો પહેલાં માની જ લેવી, મોક્ષની વાત હોય એ પહેલાં માની લેવી, એ દુઃખ લગાડીને કહે તો એ માની લેવી. કેમ? એમાં આપણું સુખ રહેલું છે અને એમાં આપણા ઇન્દ્રિય અંતકરણનું દમણ પણ થાય છે, એમાં ઇન્દ્રિય અંતકરણનું ભક્તો દમણ પણ થાય છે. એટલે મહારાજ કહે છે કે ઇન્દ્રિયોને દંડ દે અને અંતકરણ કુમાર્ગે ચાલે તો અંતકરણને દંડ દે, તેમાં ઇન્દ્રિયોને કૃચ ચાંદ્રાયણ કરીને દંડ દે. જે કામ ક્રોધાદિક વ્યાપતા હોય ને, રસાસ્વાદ વ્યાપતા હોય ને, ત્યારે નિયમ લેવા કે હું ધીરે ધીરે આવી રીતે ખાઈશ, કે ધીરે ધીરે આવી રીતે હું જોવાનું બંધ કરીશ, ધીરે ધીરે આવી રીતે હું સાંભળવાનું બંધ કરીશ. એટલે મહારાજ કહે છે ઇન્દ્રિયો જ્યારે કુમાર્ગે ચાલે તેને કૃચ ચાંદ્રાયણ વ્રત કરીને દંડ દેવું, અને અંતકરણ વિચારે કરીને દંડ દે, અને અંતકરણને વિચારે કરીને દંડ દે. મન જેવું તેવું વિચારે કરે ને કે સારું આમ કર્યું હોત તો, આમ કર્યું હોત તો, હું આજે MBA થયો તો, આજે ABCA થયો તો, આજે MCA થયો હોત તો. પણ એની એ પૂજ્ય ગુરુજી એમ આજ્ઞા કરી કે તારે પાયલોટ થવું છે, ઓલા એવું છે કે ના ના મારા મેનેજર થવું છે. જ્યારે ઈચ્છા પૂરી ના થાય ત્યારે એ બરાબરનો મુમુક્ષુ છે ને હેરાન થાય, અરે ગુરુજી આમ કહે છે અને મને રુચિ આમ છે, શું કરું? એટલે કન્ફ્યુઝ થાય એટલે એને સુખ ના આવે સદગુરુની આજ્ઞા પાલન કરવાનું. સુખ ના, એકી ધડકે માની લીધી હોય તો આજ્ઞા, અને વિચારે કરે અંતકરણ મનના જે સંકલ્પ વિકલ્પ થશે તે એવું કહે મન ભાઈ તે જન્મો જન્મ છે ને તે તારું ધાર્યું કરાવ્યું છે, આ જન્મ છે ને તું ગમે એટલું કર્યા કરે પણ આ જન્મે છે ને મન ભાઈ હું તો મારા ગુરુજીની જ આજ્ઞા માનીશ, તારે જે થાય ને કરી લેજે, લે તારે જે થાય ને કરી જે, લે જા. આવું સતત કર્યા કરે 6 મહિનાને વર્ષ તો કેટલા દડે એને મન, કેટલા દડે આ મન છે ને બહુ ભયંકર છે. મનને જો એનું ઈચ્છા પ્રમાણે મળે ને તોય શાંતિ નથી ભક્તો, મનને એની ઈચ્છા પ્રમાણે મળે ને તો પણ એને શાંતિ નથી થતી. કેમ? જ્યાં એની ઈચ્છા હોય ત્યાં એની પ્રાપ્તિ થતી હોય, અને એની ઈચ્છા પ્રમાણે મળતું હોય ને, એની ઈચ્છા પ્રમાણે મળતું હોય ને, એ મળી પણ જાય ને ત્યાં પણ એને સંતોષ ના હોય, ત્યાં બીજું કંઈક વિચારે, અને ઓર વિચારી એને પ્રાપ્ત કરવા, એને પ્રાપ્ત કરવા માટે. એટલે સંતોષ ક્યારેય ના મળે. આ સુધી કોઈ જગ્યાએ એવું તમે જોયું છે કે મન બુદ્ધિ ચિત્ત અને અહંકારને સંતોષ થયો હોય? હે, કોઈ જગ્યાએ દ્રષ્ટાંતમાં કોઈ જગ્યાએ આવ્યું છે કે કામ ક્રોધ લોભ સ્વાદ સ્નેહ અને માન છે અને મન બુદ્ધિ ચિત્ત અહંકાર છે, આ બધા જે દોષો છે, આ બધું આ જે છે, એને ક્યારે સંતોષ થયો હોય? ક્યારે સાંભળ્યું છે? પણ જેને ભગવાનની મૂર્તિ મળી હોય ને, જેને ભગવાનના સંકલ્પ વિકલ્પ થતા હોય છે ને, જેને ભગવાનની જે ભગવાનનું ચિંતન કરતા હોય છે ને, અને આટલા મોટા મહારાજ મને પૂજ્યપાદ ગુરુજી એવી રીતે અહમૃત્તિ હોય છે ને, ત્યારે એને સંતોષ થતો હોય છે. પણ એ તો સારું કરવું નથી, એ કરે તો કંઈક શાંતિ મળે ને. એટલે મહારાજ કહે છે ઇન્દ્રિયોને કૃચ ચાંદ્રાયણ કરીને દંડ દે અને અંતકરણને વિચારે કરીને દંડ દે તો એ કામાદિક શત્રુનો નાશ થઈ જાય અને પોતાને ભગવાનના નિશ્ચય કરીને સંપૂર્ણ કૃતાર્થ માને. અને જ્યારે કૃતાર્થ પણ વાલા ભક્તો મનાય ને તો આપણને અહોપણ રે હૃદયમાં કે આટલા મોટા સરસ મને પરિવાર મળ્યો, આટલા મોટા મહામુક્તો લોયાધામ પરિવારમાં મને મળ્યા. કાલે મેં ના કીધું આપણા પરિવારમાં એવા ભક્તજનો છે કે ચાતુર્માસમાં તો નિયમ તો લે બ્રહ્મચર્યના, પણ ચાતુર્માસ સિવાય પણ વર્ષના વર્ષો ભગવાનને રાજી કરવા માટે, મુક્તાનંદીય પરંપરાને રાજી કરવા માટે, પૂજ્યપાદ ગુરુજીને રાજી કરવા માટે, સંતોને રાજી કરવા માટે દાખલો કરે. નકે એનો શું સ્વાર્થ છે? આજે ભક્તો તમને કોઈ સ્વાર્થ ખરા? અને સાધુને કોઈ સ્વાર્થ ખરા? કોઈ સ્વાર્થ નહીં. અને જે નિસ્વાર્થ થાય ને, જે સાધુ અને જે હરિભક્ત નિસ્વાર્થ થાય ને ભક્તો, એ જ ભગવાન અને સદગુરુની કૃપાનું પાત્ર બનતા હોય છે.
અને જે સ્વાર્થયુક્ત કંઈક સ્વાર્થને લઈને આવતો હોય છે કે મારું આમ પૂરું કરી દે, મારી આવી ઈચ્છા પૂરી કરી દે, મને આવી રીતે આશીર્વાદ આપે, મને આમ કરે, મને આમ કરે, હાર તવાર કરે, આવી રીતે જે કોઈ મનોવાંછિત લઈને આવે છે એનું આજ કે કાલ ભગવાન ધાર્યું પણ થવા નથી દેતા. કદાચ આપણને એવું દેશકાળ વિષમ લાગે કે એનું ધાર્યું થયું, પણ એ ધાર્યું કરેલાનું પણ ફળ માઠા હોતા હોય છે. કેમ કે કર્મની ગતિ છે ને આપણે જાણતા નથી, કર્મનું ફળ અવશ્ય મળતું હોય છે. પણ એ પણ વાત સાચી છે કે ભગવાનના ભક્ત પર કાળ કર્મનો ભાર નથી, પણ એ ક્યારે ભગવાનની આજ્ઞા મારે ને તો નકર નહીં, નકર કાળ કર્મનો ભાર તો છે જ, અને જો એનો ભાર ના હોય તો ભગવાન એનું પ્રવર્તન પણ ના કરા દે. કાળ કર્મની મેઘ એક તો મહારાજ અને પૂજ્યપાદ ગુરુજી એવા મોટા સાધુ જ મેઘ મારી શકે, બીજા કોઈ મેઘ ના મારી શકે. તમને લાગી શકે? હા, તમે વિચારો, આજે આપણે આપણે ક્યાં હતા ભગત? તમે વિચારો, આથી તમે 30 વર્ષ પહેલા, 40 વર્ષ પહેલા, 50 વર્ષ પહેલા ક્યાં હતા? આપણને કોઈ ઓળખનાર હતું? કોઈ નહોતું. આપણામાં તાકાત હતી તિલક ચાંદલ કરવાની? નથી. આપણને એવું હતું કે આ બહારનું ના ખવાય, મીટ ના ખવાય, ડ્રગ્સ ના લેવાય, ડ્રિંક ના લેવાય? આપણને ખબર હતી? પણ બધું બંધ થઈ ગયું. એ ક્યારે થયું? સદગુરુના યોગે કરીને. કોના યોગે કરીને? સદગુરુના યોગે કરીને ભક્તો થતું હોય છે બધું. અને સદગુરુના યોગે કરીને જ આ જીવ કોલસા જેવો હોય છે ને, એ સદગુરુના પૂજ્યપાદ ગુરુજીના યોગે કરીને જ કોલસા જેવો જીવ હોય ને સોના જેવો થાય છે. અને આપણે એવું ના માનવું કે સદગુરુ નથી, સદગુરુ તો વિદ્યમાન છે ને, પ્રગટ છે જ. આપણે એવું માનીએ છીએ કે પૂજ્યપદ ગુરુજી આ તો નથી ને, એ તો ઇન્ડિયા છે ને, એ પણ એ તમારી જાત ઉપર તમે ધૂળ નાખો છો, એ તમારે આંખ ઉપર તમે ધૂક રાખો છો. પછી જીતાય એની ઇન્દ્રિયો અંતકરણ, ના જીતાય ઇન્દ્રિયો અંતકરણ, જીતાય એ ક્યારે? પણ પ્રગટ મણું મને ત્યારે. ઘણા બધા પાક ભાગ ભજી જતા હોય છે. ઇન્દ્રિયો અંતકરણ કે મહારાજ કહે ને કે વ્રતે કરીને ચાંદ્રણ કરીને દંડ દે, અંતકરણ વિચાર કરીને દંડ દે. પણ એવો વિચાર કરે જ્યારે આવું મન પીડાતું હોય, આવું મન પીડાતું હોય અને સંકલ્પ વિકલ્પ કર્યા કરતું હોય, બરાબર, અને મન પીડાય અને ત્યારે એવું માને કે હું આ સંકલ્પ કરું છું તો હું મારા દાદા ગુરુજી નહીં જોતા હોય, મને આ લોભ જાગ્યો છે, શું મને મારા હરિપ્રિયાદાજી સ્વામી નહીં જોતા હોય, શું હું આવું ખાવાની ઈચ્છા રાખું છું, શું હું મારા નારાયણ સ્વરૂપ સ્વામી નહીં જોતા હોય, શું હું આવી સાંભળવાની ઈચ્છા રાખું છું તો શું મને આધારણ સ્વામી નહીં જોતા હોય, હું શું આને હેરાન કરવા માંગુ છું તો મારા મુક્તાન સ્વામી નહીં જોતા હોય? ભક્તો મુક્તાનંદીય પરંપરા બધું જાણતા હોય છે અને બધું અક્ષરધામમાં બેઠા બેઠા આપણને પણ જોતા હોય છે. અને એવો જ્યારે અનુભવ થાય ને ત્યારે સમજી લેજો કે ઇન્દ્રિયો અંતકરને આપણે જીતી શકીએ એવા બનીએ છીએ. અને પ્રગટ છે જ, આમ પ્રગટ ના હોત ને તો આટલા રૂડા ગુણ આપણામાં આવી શકે જ નહીં. પૂજ્યપાદ ગુરુજીને યોગ કરીને આપણામાં રૂડા ગુણ આવી શકે જ નહીં. એટલે છે આપણે વિચાર્યા કરું, ખૂબ વિચારું, ખૂબ એટલે ખૂબ વિચારું. અને વિચારે કરીને છે ને મનને, બુદ્ધિને, ચિત્તને, અહંકારને, અહંકાર એ રાખજો મને આ મુક્તાનંદીય પરંપરા મળી છે, ચિંતવન એ કરજો કે આ મને પરંપરા મળે છે ને એના ચરિત્રો મારે ચિંતવન કર્યા કરા, દાદા ગુરુજીના ચરિત્ર ચિંતવન કરા, આધારણ સ્વામીના સાગરની કડીઓ, સાગરનું ચિંતવન કર્યા કરું, મુક્તાનસિંહ ચરિત્રો કેટલા ઢગલા છે, કેટલા મહારાજોડે પ્રસંગો બનેલા છે, એ મુક્તાનસિંહ ચરિત્રોને ચિંતવન કર્યા કરું. એમ એમના મનના એને એ સદગુરુના સંતોના પૂજ્યપાદ ગુરુજીના મનમાં સંકલ્પ વિકલ્પ કર્યા કરવા કે પૂજ્યપાદ ગુરુજી ક્યાં બેઠા હશે, પૂજ્ય ગુરુજી શું કરતા હશે, આજે ગુરુજી શું જેમાં હશે, આજે ગુરુજી કયા મુમુક્ષુ સાથે બેઠા હશે, આજે ગુરુજી મને, આજે મને ગુરુજી મને ગઈકાલે ગુરુજી સ્વપ્નમાં કઈ રીતે વાત કરી ગયા, આની પહેલાં પૂજ્યપાદ ગુરુજી જ્યારે આવ્યા હતા અહીંયા ત્યારે મને શું વાત કરી હતી, એ બધું આપણે વિચારે કરીએ અને એનો સંકલ્પ અને વિકલ્પ કર્યા કરીએ અને એ જ આપણે સતત ચિંતવન કર્યા કરીએ તો શું એ વિચારે કરીને અંતકરણ ના દબાય? હે હે, દબાય જ. પણ આ તો હું ખબર, મળ્યું છે એનું સુખ ના હોય, ના મળ્યું એનું દુઃખ લઈને બેઠા હોય.
એનું છે. એટલે મહારાજ કહે છે ઇન્દ્રિયોને કૃચિચાંદ્રણ કરીને દંડ દે અને અંતકરને વિચાર કરીને દંડ દે. એટલે વિચાર કયો કે આ મુક્તાનંદીય પરંપરા મળી છે, પૂજ્યપાદ ગુરુજી મળ્યા છે, આ સંતો મળ્યા છે અને આ હરિભક્તો મળ્યા છે, એના આખ્યાનો, એમના ગુણો, એમના સદગુણો, એમની સાથે થયેલા પ્રસંગો એ બધું યાદ કર્યા કરીએ, એને વિચાર્યા કરીએ ને તો એ બધું નાશ થઈ જાય, તો એ કામાદિક શત્રુઓનો નાશ થઈ જાય અને પોતાને ભગવાનના નિશ્ચિત અને સંપૂર્ણ કૃતાર્થ માણે. ત્યારે હૃદયમાં અહોપણ અહોપણું થતું હોય છે. એટલે ભક્તો, આપણે ખૂબ અહોપણું રાતે રાત્રિ દિવસ આપણા હૃદયમાં અહોપણું અહોપણું થાય એને આપણે નિરંતર દિવસે ને દિવસે કે આ મુક્તાનંદીય પરંપરા મને મળી છે, પૂજ્યપાદ ગુરુજી મળ્યા છે, આ મને લોયાધામ પરિવારના સંતો મળ્યા છે, હરિભક્તો મળ્યા છે, હું ખૂબ કૃતાર્થ થયો છું, હું ખૂબ કૃતાર્થ થયો છું. જે કાંઈ દોષ દેખાય છે ને એ તો દ્રષ્ટિના છે, માયક દ્રષ્ટિના દોષ છે બધા જ, પણ દોષ નથી. દોષ આ દુનિયામાં કયો વ્યક્તિ છે એમાં દોષ ના હોય, બધા જ દોષને જીતવાના પ્રયત્ન કરતા હોય. જે ભગવાનના યોગમાં આવ્યો છે, જે સદગુરુના યોગમાં આવ્યો છે, એ દોષને ટાળવાનો પ્રયત્ન કરતો જ હોય છે. એટલે આપણે એ વિચાર કરો કે મને આટલી મોટી પરંપરા મળી, આટલા મોટા ગુરુજી મળ્યા, આટલા સંતો મળ્યા, હરિભક્ત મળ્યા, એની સાથે થયેલી ગોઠડી એ યાદ કર્યા કરી, એની સાથે થયેલા પ્રસંગો એ યાદ કર્યા કરવા, એને ઘેર ગયા હોય એ યાદ કર્યું, આપણે ઘેર સંતો એ યાદ કર્યા કરું, ગુરુજી કીધું એ યાદ કર્યા કરું, દાદા ગુરુજી પ્રગટ જ છે, મુક્તાન સ્વયં પ્રગટ જ છે, આધારણ સ્વયં પ્રગટ છે, હરિપ્રિયતા સ્વયં પ્રગટ છે, વૈકુંઠચરણ સ્વયં પ્રગટ જ છે, અને નારાયણ સ્વરૂપ સ્વયં પ્રગટ જ છે, અને દાદા ગુરુજી પ્રગટ જ છે, એ પ્રગટપણાનો અનુભવ હૃદયમાં થાય અને પ્રગટપાણીએ માનીએ અને એને પ્રગટને રાખીને આપણે કોઈ ક્રિયા કરીએ અને પ્રગટને માનીને આપણે વિચારે અને પ્રગટને માનીને આપણે જે કોઈ વિચાર આવતો એને બંધ કરી દઈએ, અમને એમની સહાયતા લઈએ, એમને યાદ કરીએ, એમને પ્રાર્થના કરીએ, હે દાદા ગુરુજી મારામાં ટાળજો ઇન્દ્રિયો અંધકરણ, હે ગુરુજી મારા ઇન્દ્રિયો અંતર ટાળજો, હે સંતો મારા ઇન્દ્રિયો અંધકરણ ટાળજો, હે હરિભક્તો મારા ઇન્દ્રિયો અંધકરણ ટાળજો, તમે મળ્યા છો મારા બહુ મોટા ભાગ્ય છે, મારા દોષોને ટાળજો, મને ટોકજો, આવજો, સતત કર્યા કરે. તો મહારાજ કે તો ભગવાનનો નિશ્ચય તો હોય, તો ભગવાનને નિશ્ચય તો હોય એની સાથે સાથે પણ એને અહો અહો પણ રે અને કામાદિક એના શત્રુ જીતાય. આગળનો પ્રશ્ન મુક્તાનંદ સ્વામીનો છે, એ આપણે કાલે લઈશું. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ રે માધવમ કેશમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. હરે કૃષ્ણ મહારાજ.